વડોદરામાં ઉડતી હોટેલ લોકોને આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. નેશનલ હાઈવે 48 પર બની છે આ હાઈ ફ્લાય હોટેલ. કુપુરાયથી ધનિયાવી ચોકડી વચ્ચે આ હાઈ ફ્લાય હોટેલ બની છે. વિમાનમાં હોટેલ બનાવી 102 લોકો બેસીને ભોજન ખાઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. વિશ્વની 9મી અને ભારતની 4થી અને ગુજરાતની 1લી વિમાનમાં હોટેલ મહેમૂદ મુખી નામના વ્યક્તિએ શરૂ કરી છે. વિમાનમાં હોટેલમાં જતા પહેલા બોર્ડિંગ પાસ ઇસ્યુ કરાશે, ત્યારબાદ એરોબ્રિજ મારફતે હોટેલમાં જવાશે અને વિમાનમાં એર હોસ્ટેસ લોકોનું સ્વાગત પણ કરશે. આમાં જે પ્રમાણે આપણા વડાપ્રધાન શ્રી ટુરિઝમને જે બઢાવો આપી રહ્યા હતા, તો એ એક ગુજરાત માટે ટુરિઝમને બઢાવો થાય એના માટે એક વિચારતા હોટલ લાઇનથી વર્ષોથી સંકળાયેલા છીએ. તો જે સામાન્ય પ્રજા કંઈક નવું કરવા ઈચ્છતા હતા, તો સામાન્ય પ્રજા જે એક એરોપ્લેનમાં બેઠી નથી હોતી, તો એક વિચાર એવો આવ્યો કે એરક્રાફ્ટના અંદર એક રેસ્ટોરન્ટ ચાલુ કરીએ. તો એક એરક્રાફ્ટમાં એક રેસ્ટોરન્ટનું રૂપ આપવામાં આવ્યું. લોકોને એક રિયલ એક એરફ્લાઇટમાં બેસવાનો અનુભવ પણ થાય. રિસેપ્શન ઉપર આવતા હોય છે તો એરપોર્ટ ઉપર એક બોર્ડિંગ પાસ બનતો હોય છે આપણો, એ પ્રમાણે આનો એક બોર્ડિંગ પાસ બનશે. એ બોર્ડિંગ પાસ થ્રુ જ આના અંદર એન્ટ્રી થશે. એમને એક એરોસ્ટેજ વેલકમ એરોબ્રિજથી અંદર આવશે, એરોસ્ટેજ એમનું વેલકમ કરશે અને એમના જે સીટ એલોકેટેડ જે કરી છે ત્યાં જ એમને બેસાડશે.